आजादी का अमृत महोत्सव अंतर्गत सूरत शहर में महानगरपालिका द्वारा महावैक्सीनेशन अभियान शुरू करवामां आवी रह्युं छे અને મનપાય અભિયાનને દરેક ઝોનના આરોગ્ય કેન્દ્ર પર પબ્લિકનો સારો સહયોગ પણ મળી રહ્યો છે. દરેક ઝોનમાં દરેક આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. મહત્વની વાત છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી એટલે 15 જુલાઈથી જે લોકો કોરોના વેક્સિન બુસ્ટર ડોઝ એટલે કે પ્રિકસોન ડોઝ નથી લીધો તેમને આજથી 75 દિવસ સુધી બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના વેક્સિનના 2 ડોઝ છે તે લોકોને ફ્રીમાં આપ્યા છે. પરંતુ બુસ્ટર ડોઝ માટે લોકોને પૈસા આપવા પડતા હતા, પરંતુ જે નિર્ણય કરાયો છે કે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આજથી 15 જુલાઈથી 75 દિવસ સુધી 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જો કોરોના વેક્સિનના 2 ડોઝ લીધાના 6 મહિના થઈ ગયા હોય તો તેમને પ્રિકોશન ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે. ડોક્ટર નિમેશ દેસાઈ, આસિસ્ટન્ટ MOH રાંદેર ઝોન. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજથી આપણે 18+ વાળા વ્યક્તિઓને પ્રિકોશન્સ ડોઝની કામગીરી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. એ એન્વાય આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનની અંદર બધા જ સેન્ટરો ઉપર પ્રિકોશન્સ ડોઝની કામગીરી સફળતાપૂર્વક સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એના ભાગરૂપે હવે 18+ના બાળા જે મોટા વ્યક્તિઓ હોય એ લોકોને જે 9 મહિનાનો ગેપ હતો સેકન્ડ ડોઝ પછી એ 6 મંથનો કરેલો છે, એટલે એ પ્રમાણે આપણે કામગીરી આગળ સ્ટાર્ટ કરેલ છે. અને અત્યારે પાલ હેલ્થ સેન્ટર પર જે વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલુ છે એની અંદર 55 જેટલા વ્યક્તિઓનું અત્યારે વેક્સિનેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. અત્યારે વેક્સિનેશનની વાત કરીએ તો આપણું સારું એવું કવરેજ થઈ ગયેલું છે, છતાં આપણે જે પ્રિકોશન્સ ડોઝ હતો જે આપણી લિમિટ હતી 60 યર્સની જેના લીધે ઘણા લોકોને પ્રિકોશન્સ બાકી છે, તો હવે આપણે મેક્સિમમ લોકો બેનિફિશિયરી જે છે એ 18+ના જે પ્રિકોશન ડોઝ લઈ શકે એ માટેની આપણે કામગીરી સફળતાપૂર્વક ચાલુ કરી છે. અને એ પ્રમાણે પબ્લિકનો સારો એવો બધી જ સેન્ટર ઉપર રિસ્પોન્સ બી મળી રહ્યો છે.